ને મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર અગાઉના પેપર્સ જે પૂછાયેલા હતા એમાંથી કાસમ લીધો છે રિઝનિંગના સમની અંદર કે 4:30 વાગ્યે બે કાંટા વચ્ચેનો ખૂણો કેટલો. મિત્રો તમે બરોબર જાણો છો કે જ્યારે 4 વાગ્યા હશે ત્યારે આખી પોઝિશન આ રીતે હશે. તમને ખ્યાલ છે કે અહીંયા 12 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે, બરાબર. તો અહીંયા ધારો કે 4 છે, 5 છે અને આ રીતે હશે, બરાબર. હવે તમને એ પણ ખબર છે કે અહીંયા 9 છે. મિત્રો આ પણ ખબર છે કે આખે આખો દાખલે 3 સુધી હશે તો તમને ખબર છે આ 90 અંશ છે. એનો અર્થ કે દર આટલી જગ્યાએમાં 30-30 અંશ છે. તો ધારો કે કોઈ પૂછે કે એક્ઝેક્ટ 4 વાગે તો તમે તરત કહી શકો કે 30 × 4 એટલે કે 120 અંશ. પણ એણે શું પૂછ્યું છે 4:30, તો 4:30માં પોઝિશન શું થશે? તો 4:30માં પોઝિશન આવી થશે કે અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 6 છે, તો મોટો કાંટો અહીંયા આવી જશે. તો નાનો કાંટો છે એક્ઝેક્ટ 4 ઉપર હશે? ના, એ બરોબર 4 અને 5ની વચ્ચે હશે. હવે તમે જ કહો કે જો આટલો ભાગ હશે તો 30 અંશ, તો આનાથી બરોબર અડધો છે તો કેટલા આવશે? 15 અંશ. તો જવાબ આવશે 45 અંશ. તો મિત્રો છે ને સિમ્પલ. પણ મિત્રો ધારો કે આ તો આટલું કીધું છે પણ તમને એમ કે 4:37 મિત્રો તો અટપટું થઈ જાય. કારણ કે અથવા તો 5:12, બરાબર, 5 અને 12 મિનિટ. તો તમે આ જે કાંટો છે, નાનો કાંટો જે કલાક કાંટો છે, એ ક્યાં પહોંચ્યો હશે એ તમારે એના આધારે શોધવું અઘરું પડે. તો મિત્રો એક સૂત્ર જોઈ લેશું, અગાઉ પણ આપેલું પણ જે લોકો નવા છે એમના માટે જરા જોઈ લઈએ. મિત્રો સૂત્ર સાવ સિમ્પલ છે. 30H અને 5.5M, બરાબર, 30H અને 5.5M. હવે ઘડિયાળ આવડે નહીં કેમ? તો મિત્રો ફરીથી 30H 5.5M, હવે ઘડિયાળ આવડે નહીં કેમ? વાત આટલી જ છે કે તમે આ જે મૂકેલું છે એને બે આવી રીતના લીટામાં મૂક્યું છે. આ લીટા એટલે બીજું કંઈ નથી, માનાંક છે. એટલે જે મોટું હોય એમાંથી નાનું બાદ કરી નાખજો. ધારો કે ઋણ આવશે તો પણ તમારે 12 તો કેવું લઈ લેવાનું છે, પ્લસ એટલે કે મિનિટ અને આ એચ એટલે કલાક, બરાબર, અવર્સ અને મિનિટ. તો બસ તમે તરત ને તરત કહેશો કે સર આમાં આપણે શું થશે? તો ભાઈ જુઓ જોઈએ, 30 × 4, બરાબર, આ એચ છે અને આપણા માટે શું છે? મિનિટ છે. તો જુઓ જોઈએ, 30 × 4 એટલે 120, એટલે આ આવ્યા 120. પછી 5.5 × 30, બરાબર, એટલે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, આ જવા દઉં, 5 × 3 = 15, કેટલા આવ્યા? 165. હવે તમે જ કહો 120 માંથી 165 જશે નહીં, કાંઈ વાંધો નહીં, 165 માંથી 120 જશે કે નહીં? તો જુઓ જોઈએ કેટલા આવ્યા? -45. કાંઈ વાંધો નહીં, આ માનાંકનો અર્થ જ એ કે તમારે 12 કેટલા લેવાના છે? 45. તો એવો જવાબ છે, જરૂર છે. તો મિત્રો મજા આવી? તો ખાલી એટલું યાદ રાખવાનું છે, 30H 5.5M. ઓકે, જોઈએ આવો જ એક બીજું પણ પૂછાયેલો હતો. ને મિત્રો અહીં 2:15 વાગ્યે બે કાંટા વચ્ચેનો ખૂણો એવું પૂછ્યું છે, GPSCમાં પૂછાયેલું. હવે બસ રેડી જ છો તમે, તમારું સૂત્ર રેડી જ છે, 30H 5.5M ને બધું કેવા છે? માનાંકમાં છે. જોજે 30 × ચાલો એચ કેટલા છે, તો આ એચ છે એટલે 2 એટલે 60. ચાલો પછી આ કોણ છે? એમ, તો 55 × 15, પછી પોઈન્ટ મૂકી દેશું, 5 5, પછી પછી 25, 2 પછી પછી 27, 7 5 12, અને એક આંકડા પછી પોઈન્ટ મૂકો ને, કારણ કે 5.5 છે, તો 82.5. એટલે કે આપણી પોઝિશન શું આવી? 60 - 82.5. પણ મિત્રો આમાંથી તો આ બાદ ન થાય, એટલે આમાંથી આ બાદ કરી નાખી એટલે શું આવે? 82.5 - 60. જુઓ જોઈએ, 2 2 22.5, બરાબર, એટલે કે 22.5. હવે 22 ·1/2 એવું, એટલે ભલે આ આવશે માઇનસ પણ માનાંક છે એટલે શું આવી જશે? 22.5 એટલે અડધો, એટલે 22 ·1/2 કરો પણ તો પણ ચાલે. અને એ જવાબ તમને અહીંયા રેડી આપ્યો છે. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો ઘડિયાળનું આવું ક્યારેય પણ પૂછે તો તમને આવડી જ જશે. અને જો તમે હા કહેતા હો, જો તમે હા કહેતા હો તો એક હોમવર્ક આપી દઉં. તો મિત્રો તમારા માટે હોમવર્ક રેડી છે.
બે કલાક અને 20 મિનિટ વાગે બે કાંટા વચ્ચેનો તમારે ખૂણો શોધવાનો છે. પણ હા મિત્રો, તમારો જવાબ પણ લખજો, એ સમયે તમારી ઘડિયાળ પણ નોંધજો કે કેટલી સેકન્ડમાં તમે જવાબ લખો છો. તો તમારી કોમેન્ટ્સની હું રાહ જોઉં છું, કોણ ઝડપથી જવાબ આપે છે અને સાચો જવાબ પણ, સાચો તો જવાબ મળવાનો છે, સૂત્ર તમારા આગળ રેડી છે. તો મિત્રો મજા આવી તો નવું નવું શીખવાની તો મજા આવવાની જ છે. જે લોકો હમણાં સ્ટાફ સિલેક્શનની પરીક્ષા દેવા જઈ રહ્યા છે એ લોકો બહુ રાજી થાય છે અને બહુ મને કહે છે કે સર અમને એવી મજા આવી, કારણ કે મેથ્સ ને રીઝનિંગ તો બધું આવડી ગયું. પણ મિત્રો એક હજી યાદ રાખજો કે આવડવું એક વાત છે, સમય ઘટવો બીજી વાત છે. તમારો સમય ઘટી શકે છે, આવડે છે આવડે છે એની હોંશમાં હોંશમાં સમયનો જે મિનિટ કાંટો છે એ ભાગતો હશે. તો તમે ખાસ જોજો કે તમારે ઉતાવળથી કરવાનું છે, સાચું તો કરવાનું છે પણ સમયસર કરવાનું છે. તો સ્ટાફ સિલેક્શન સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ ચાલુ છે, દરરોજે દરરોજ મેસેજ મળી રહ્યા છે કે પેપર બહુ સારા જાય છે, તો એ આનંદની વાત છે. તો મિત્રો ઘણા લોકો તો બસ છેલ્લા 2-3 દિવસ બધા વિડીયો મેથ્સ અને રિઝનિંગના જોઈ નાખે છે, તો બહુ સારી વાત છે. બસ તમે પણ જુઓ, તમે પણ પેપર સરસ રીતે જાય તો જરૂરથી કોમેન્ટ્સમાં લખો, જેથી કરીને મજા પણ આવે ખબર પણ પડે. તો મિત્રો બહુ સારી વાત છે કે ઘણા લોકો સરસ સરસ કોમેન્ટ લખે છે અને એ કોમેન્ટ છે એ જ ઉત્સાહ છે. તો કાલે પાછા નવી વાત સાથે, નવી તૈયારી સાથે મિલતે હૈ બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.